तो बोटाद एक मंदिर के जब बाळकीओ ने प्रवेश न आपवामां आव्यो अने एनी साथे ज अलग अलग कारणों रजू करवामां आव्या जे बिल्कुल अयोग्य लागी रह्या छे अने तेना विशे चर्चा करवा माटे मारी साथे केटलाक मेहमानो जोडायेला छे। ज्योतिनाथजी, अहीं मने एम थाय छे के जे प्रकारे दर्शक मित्रों पण जे वात करी रह्या छे के जो आ बीड़ू थोड़ा घणा अंशे जो धार्मिक संतो पण झड़पी ले छे पोताना प्रवचनोमां आ अंगे जाणकारी आपे अने आ अंगे वात करे खुलीने, तो कदाच थोड़ो घणो जे समाज जे आ प्रकारनी मनोवृत्ति धरावे छे तेमां परिवर्तन आवी शके। झरणा, खरेखर हूँ सौथी पहला रसिकभाईनो आभार मानू के आवा दर्शको द्वारा अमारा जीवानी वेल्यू थाय छे। आजे संतोने अने लोकोने पोताना धर्मना प्रचारनी साथे साथे आवी वस्तुओनो प्रचार सतत करवो जोईए। जे अमारा जेवा गण्या गाठिया करे छे तेनी जग्याए बहोळो प्रयोग थाय अने समाजनी गैरमान्यताओ छे, घणी बधी कूरिवाजो छे अने तेने दूर करवा जोईए अने समाज एक थईने, हूँ तो घणी वखत एम कहूँ छूँ कि राष्ट्रप्रेमनी भावना लाईने आगळ आवे ने तो आ घणा बधा दुःखोनुं निवारण थई जाय। कारण के सौथी पहेली जाति मारी ए छे के हूँ भारतीय छूँ, आ भूली गया छे अने तेनी अंदरथी वैमनस्य ऊभुं थाय અને આવા વૈમનસ્ય ઊભા કરી ને સમાજને ગેરમાર્ગે દોરી ને પોતાના રોટલા શેકાઈ રહ્યા એવું દેખાઈ રહ્યું છે। જી બિલકુલ, ઝરણા જી બિલકુલ, નિયતિજી આપને એવું લાગે છે કે જે આવા અમુક જે ગામ છે જે અંતરિયાળ ગામડાઓ કહી શકાય અને ત્યાં આવી પ્રથા જે હોય છે તે વધારે પ્રવર્તી હોય છે તેવું આપણું માનવું છે, તો શિક્ષણનો અભાવ આની પાછળનું એક જવાબદાર કારણ તમે ગણો છો? ઇટ ઇઝ એક્ટ, આ આખી વ્યવસ્થા જે છે એ મને એવું લાગે છે કે વર્ષોથી કન્યાઓમાં માતાઓમાં અને વધારે પડતી પુરુષ લક્ષી સમાજના કારણે નાનપણથી આવી છે। સૌથી પહેલાં તો ખુશીની વાત, એટલે અત્યારે એક આખી આ જે વાત ચાલી રહી છે એની બ્રાઇટ સાઇડ અને હેપીનેસની વાત તો એ છે કે અત્યારે કન્યાઓમાં એટલી અવેરનેસ આવી છે કે એ લોકોએ જઈને એમના વાલીને કીધું અને વાલીએ જઈને આખો આ મુદ્દો પ્રકાશમાં લાવ્યા, એટલે પોઝિટિવ વસ્તુ તો એ કહેવાય કે આપણે બધા પ્રોગ્રેસની દિશામાં છીએ। પહેલાં કરતાં મુદ્દાઓ પણ ઘણા અંશે ઓછા પણ થયા છે, પણ છતાં ચોક્કસ એજ્યુકેશન એ બહુ જ બેઝિક વસ્તુ છે, અવેરનેસ એ બહુ બેઝિક વસ્તુ છે। સરકાર પણ આવા ઘણા પ્રોજેક્ટ્સ કરતી હોય છે, હું પોતે પણ આવા અમુક ગ્રાસરૂટ લેવલના પ્રોજેક્ટ સાથે એઝ એન ઓન્ટરપ્રિનોર જોડાયેલી છું અને એની અંદર અમે લોકો છોકરીઓને, સ્પેશિયલી કિશોરીઓને સેનિટરી અને એ દરમિયાન એટલે પીરિયડ્સના દિવસો દરમિયાનની અવેરનેસના કેમ્પેઇન ચલાવીએ છીએ, એમને એમના હક વિશે જાગૃત કરીએ છીએ અને બહુ મોટા પાયે CSR ફંડ પણ આ ડિરેક્શનમાં આવે છે। એટલે મને એવું લાગે છે કે ધીમે ધીમે આ વસ્તુ ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચશે, પણ જેને આખી વસ્તુ એક એ પણ છે કે મનુસ્મૃતિમાં વર્ષો પહેલાં આવા અમુક કોન્ટ્રોવર્શિયલ મુદ્દાઓ આપણા ધર્મમાં આવેલા છે। હું પોતે બ્રાહ્મણ છું એટલે મારા ઘરમાં મેં આ બધી વસ્તુ બહુ વર્ષોથી જોઈ છે, ખેર મંદિર સુધી નથી પણ આ રસોડા સુધી અમુક દિવસોમાં નહીં જવાનું। બે અહીંયા એક બે વસ્તુ હું ડિફરન્શિએટ કરવા માગું કે પીરિયડ્સના દિવસોમાં કદાચ કોઈ સ્ત્રી પોતે મંદિરમાં ન જવા માંગતી હોય તો એનો વોલન્ટિયર અને એની પોતાની ધાર્મિક માન્યતાનો એક કોલ છે, પણ જો કોઈને પણ ફોર્સફુલી એ વસ્તુ માટે કહેવામાં આવે તો એ ડેફિનેટલી એક ખરાબ વસ્તુ છે સમાજ માટે। જી બિલકુલ, એટલે કુદરતી તમારા શરીરમાં જે પરિવર્તન આવે છે તેને તમે નેગેટિવ રીતે જુઓ અને તેને લઈને તમે આવી પ્રથાઓ બનાવી તો બિલકુલ અયોગ્ય કહી શકાય। સંવાદદાતા વિભુ પાસે જઈએ। વિભુ, મંદિરના પૂજારી એક અહમ રોલ ભજવે છે આમાં, કારણ કે મંદિરના પૂજારી જે છે તે આ પ્રકારની જે વાત હશે તેને કદાચ સમર્થન પણ આપશે અને નકારી પણ કાઢશે પૂજારી। ભરતભાઈ, ખાસ કરીને આ વિવાદ કે આવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે કે મહિલાઓ પ્રવેશ નહીં કરી શકે? એને બેન, મહિલાઓ પ્રવેશ તો એવો કોઈ નિયમ આમ છે ને, મહિલાઓ તો આડે દિવસે આવે જ છે, પણ મહિલાઓનું એક કારણ કે મહિલાઓને ગર્ભ શાસ્ત્રમાં એવો નિયમ છે કે મહિલાઓને ગર્ભગૃહમાં શંકર ભગવાનને જે લિંગ હોય ત્યાં ગર્ભગૃહમાં આવવાની મનાય, પુરુષોને પણ ધોતી પહેરીને આવવું, આવો એક શાસ્ત્રોમાં નિયમ છે। તો બાકી બીજો કોઈ મહિલાઓ પ્રત્યે કોઈ ગેરસંબંધ નથી, મહિલાઓ આડે દિવસે આવે જ છે। અને બીજો પ્રશ્ન ગામ લોકોનો એ હતો કે જે ગૌરી વ્રત ચાલે છે, ટૂંકમાં 5 થી 8 વર્ષની 7 વર્ષની છોકરી હોય તે નીચે વ્રત રહે અને ગોયરમાં માટીના બનાવે, અને જે 7 થી 16 વર્ષની છોકરી હોય એ ગૌરી વ્રત રહે, માટે ગૌરી વ્રતના માટીની લિંગ બનાવે અને ગોયરમાં માટીના બનાવે, અને એ માટીવાળું મંદિર ન બગડે એ માટે 4-5 દિવસ પૂરતો આ ગામ લોકો નિયમ રાખતા હોય છે, અને પછી છેલ્લે એ માટી
તળાવમાં પધરાઈ આવે, એટલા માટે ટૂંકમાં. બાકી મહિલાઓ તો બીજા મંદિરોમાં આવે છે, આ મંદિરોમાં આડે દિવસે આવે, અમાસ પૂર્ણિમા હોય, કીર્તન રાખે, એવો કોઈ મહિલાઓ પ્રત્યે કોઈ ગેરસંબંધ નથી પુરુષો. એવું લાગી રહ્યું છે કે જે દલિત મહિલાઓ હતી એટલે અંદર નથી જવા દીધી? ના ના, એવું દલિતનું તો બેન એવું કાંઈ નથી. દલિતો અને ખરેખર તો દલિતો એ આપણા ભાઈઓ જ છે, એવું કોઈ રાખવું ન પડે. આખી ગુજરાતમાં બધે અમે બધે કહીએ છીએ, એવી કોઈ ગેરસંબંધ રાખવી ન પડે દલિતોનું. પણ પ્રોબ્લેમ એ તો ગામની છોકરીઓ મહારાજના ઘેરે આ માટીની શિવલિંગની પૂજા કરતા, અને એ બહેનો અહીંયા આવીને જરાક મંદિર ઉપર સીડાય, એટલે છોકરીઓ છોકરીઓને લપ થઈ જરાક, ને એના માટે જરાક વિવાદ વકર્યો. પણ ગામમાં એવા પાંચ જણા એવી માનસિક વૃત્તિવાળા હોય, એમનામાં હોય, પણ ખરેખર સમાધાનની વૃત્તિ અપનાવી અને દલિતો હોય કે આપણે બધાને ભાઈચારો રાખી અને મંદિરમાં કોઈને એવો નિષેધ રાખવો ન પડે. દલિતો હા કાલે આવ્યા હતા ને આવે જ છે બેન, એમાં કોઈ કાલે આવ્યા હતા, એ ભાઈઓ બધા બહેનો આવે ગઈ સહેલી આવ્યા હતા. એવો આ તો અમુક પાંચ ગામમાં આ માનસિક વૃત્તિવાળા હોય, એમનામાં હોય, ગામમાં હોય, માટે થોડોક વિવાદ જરાક વકરી ગયો છે અને પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચી ગયો છે. બાકી બીજી કોઈ તકલીફ નથી. તો ગામજનોને અને મહિલાઓને તો શું સંદેશ? ગામજનોને મહિલાઓને બધાને એ જ સંદેશ, મહિલાઓને ગર્ભગૃહમાં ન જાય, એક સાધુ તરીકે અમે કહીએ છીએ, પૂજારી તરીકે, અને પુરુષોને પણ ધોતી પહેરીને જવું જોઈએ. મહિલાઓ પ્રત્યે એવો કોઈ ભેદભાવ રાખવો ન પડે. દલિતો આપણા ભાઈઓ જ છે, દલિતો પ્રત્યે કોઈ ભેદભાવ ન રાખવો પડે. બધાને ભાઈચારો રાખીને રહેવું પડે, હજી સમાધાન અને ભાઈચારો રાખીને રહે, એ જ અમારો સંદેશ છે. ખાસ કરીને ભાઈચારો રાખવામાં આવે છે મહિલાઓ પ્રત્યે, ક્યાંય ને ક્યાંય કહેવાય છે કે 21મી સદી છે, મહિલા પુરુષ સમાન છે, પરંતુ જે અહીંયા વિવાદ જે વકર્યો છે કે મહિલાઓ પ્રવેશ ન કરી શકે, પરંતુ ક્યાંય ને ક્યાંય પૂજારીનું કહેવું છે કે ગેરસમજ થઈ છે અને એના કારણે આ વિવાદ થયો છે. કેમેરામેન નિકુંજ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અણિયારા. તો એક રીતે કહેવામાં આવી રહ્યું છે પૂજારી દ્વારા કે એક પ્રકારની ગેરસમજ થઈ છે, તો ગેરસમજ આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું ત્યાં સુધી તમામ લોકો ચૂપ રહ્યા, અને હવે જ્યારે આ વાત તમામની સામે આવી ગઈ છે ત્યારે તેને ગેરસમજનું નામ આપવામાં આવી રહ્યું છે. પ્રફુલ્લાબેન, આપણે નિયતિબેન સાથે પણ વાત કરી, આપનું શું માનવું છે કે માત્ર એક ગેરસમજનું નામ આપીને મંદિરમાં મહિલાઓ પ્રવેશ ન કરી શકી તે બાબતને ભૂલાવી દેવી જોઈએ? ના, ગેરસમજ તો હવે મીડિયા સમક્ષ જ્યારે વાત પહોંચી છે ને, જ્યારે લોકો સુધી પહોંચવા માંડી છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે ગેરસમજ થઈ છે. જો ગેરસમજ હોત ને તો આ વાત ત્યાંને ત્યાં પતી ગઈ હોત અને મંદિરમાં પ્રવેશ અપાઈ ગયો હોત, સીધી જ વસ્તુ છે. બીજું હું મને એમ કહેવાનું મન થાય છે કે ગૌરી વ્રત કરતી સ્ત્રીઓ, દીકરીઓ અને સ્ત્રીઓ પણ વિચાર કરે કે તમારે વ્રત કરીને આવા પતિઓ મેળવવાના છે, ક્યાંક ને ક્યાંક પતિ તરીકે આવા સ્વરૂપમાં પણ તમને પતિ મળી શકે. તમે આના માટે વ્રત કરો છો, વ્રત કરીને તમે એક સારી વ્યક્તિ પસંદ કરવા જઈ રહ્યા છો, એટલે આ પણ હું આ વસ્તુનો વિરોધ કરું છું, આ વાતનો પણ, કે તમે વ્રત શેના માટે કરો છો? પુરુષો માટે કેમ કોઈ વ્રત નથી? સ્ત્રીઓએ વ્રત કરવાના, આ બધું પુરુષ પ્રધાન સમાજને હું ઘડી કાઢેલું છે કે તમારે સ્ત્રીઓ માટે પતિ સારો જોઈએ. કેમ પુરુષને સારી પત્ની નથી જોતી? અને એનો અર્થ સીધો એ છે કે સ્ત્રીઓ સારી જ હોય છે, વ્રત કરવાની પુરુષને જરૂર નથી, વ્રત કરવાની સ્ત્રીઓને જરૂર પડે છે, કારણ કે ખરાબી પુરુષમાં છે અને એમાંથી એમને સારો ચૂનવો છે. જી બિલકુલ, આપણી સાથે વીણાબેન જોડાયેલા છે, તેમની સાથે પણ જો વાત આગળ વધારીએ તો વીણાબેન, આપનું શું આપને શું લાગે છે, એક પ્રોફેસર તરીકે શિક્ષણમાં કે પછી એવી કંઈક વસ્તુ આવરી લેવી જોઈએ કે જેના કારણે પુરુષ વર્ગ હોય કે મહિલા, તમામમાં નાનપણથી જ એ પ્રકારના જે છે તે રોપ રોપાય કે જેના કારણે તમારે આગળ જતા આ પ્રકારની જે ધારણાઓ છે, લોકો માન્યતાઓ માની લેતા હોય છે, તેને ત્યાં જ અટકાવી દેવાય, મૂળ જ તેના બહાર ન આવે. આ જન્મથી જ આ સંસ્કાર આપવા જોઈએ. અને હમણાં જે પૂજારીએ કર્યો એની સામે તો મારો સખત વિરોધ છે કે એવું શાસ્ત્રમાં ક્યાંય પણ વર્ણન નથી, અને હોય તો એ પુરુષોએ બનાવેલું છે. ગર્ભદ્વારમાં શા માટે ન જઈ શકે સ્ત્રીઓ? એ પણ શંકરની લિંગ ઉપર ચડાવી જ શકે છે. પાર્વતીએ, ઉમાએ અને એ લોકોએ ત્રણ ત્રણ વખત વ્રત કરીને શંકરની પાસે એ ગયા છે, તો શા માટે ન જઈ શકે? અને અત્યારે સમાન કક્ષા એ પુરુષ સ્ત્રી સમાન જ છે. ગૌરી વ્રત કરે છે એ જેમ હમણાં પ્રફુલ્લાબેને કહ્યું, એમ એ સારા પુરુષ માટે. પણ કોઈ પણ મંદિરની અંદર હું તો એવું કહું છું કે ન અટકાવી શકાય, ગર્ભદ્વારની અંદર પણ જઈ શકે. અને ધોતિયા પહેરીને ભાઈઓ જવું એ કયા જમાનામાં તમે જીવો છો? આજના જમાનામાં, આજના યુગમાં આવી પાબંદી ન ચાલે. બધાને સમાન હક મળવો જોઈએ, સ્ત્રી પુરુષ સમાન હક સાથે જ એક દરેક જણા. દલિત હોય, દલિત શા માટે આપણે કહીએ? આપણે બધા હિન્દુઓ જ છીએ.
તો બધાને સમાન હક છે અને ગર્ભદ્વાર સુધી કન્યાઓ પણ જઈ શકે, સ્ત્રી પણ જઈ શકે અને સમાજ આખો જઈ શકે અને પૂજા કરી શકે એવું મારું દ્રઢપણે માનવું છે. જી બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે પાટણથી, હરિભાઈ તમે સાથે વાત કરીએ. હરિભાઈ શું કેવું છે આપને? હેલો હરિભાઈ બોલો, અમે સાંભળી રહ્યા છીએ આપને. હા હાજી, ભારતમાં 20,000 ઉપરના સંપ્રદાયો છે ધર્મના નામે, તો એમાં સ્ત્રીઓને આટલી બધી અસમાનતા કેમ? અને ગુજરાતના અને ભારતના કેટલા એવા મંદિરો છે કે જ્યાં દલિતોને સ્થાન આપવામાં આવતું નથી? તો કોઈ રાજકારણી કે કોઈ સંત ગામડાઓમાં જઈ અને કેમ દલિતોને સાથે રાખી અને મંદિરોમાં પ્રવેશ નથી અપાવતા? જી બિલકુલ. આપણી સાથે અલગ અલગ દર્શક મિત્રો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર બોટાદ જઈએ કે જ્યાં મંદિરની અંદર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો છે. સંવાદદાતા વિભુ ત્યાં ઉપસ્થિત છે. વિભુ, એક તરફ પૂજારીનું કહેવું છે કે માત્ર એક ગેરસમજ હતી, જો ગેરસમજ હતી તો તેનું પરિણામ આટલું મોટું કેમ આવ્યું અને હજુ સુધી એ બાબતને સમસ્યાનું સમાધાન કેમ નથી થયું? એ સવાલ તો હજી પણ છે. વિભુ લાગી રહ્યું છે કે વિભુ સાથે સંપર્ક નથી થઈ રહ્યો. નિયતિબેન, જે પ્રકારે આપણે વાત ચાલી રહી હતી ગેરસમજની, ગૌરી વ્રતને લઈને વાત ચાલી રહી હતી, અહીં સવાલ એ પણ છે કે આખરે જે પ્રકારે પહેલાથી જે માન્યતા પ્રવર્તી હોય, પહેલા આપણે પહેલાના સમયમાં આપણે પાંદડામાં ખાતા હતા, પછી માટીની થાળીમાં ખાતા હતા, પછી તાંબાની થાળીમાં ખાવા માંડ્યા, હવે જમાનો બદલાવ છે સ્ટીલની પ્લેટમાં કે પછી આપણે હવે જે ડિસ્પોઝેબલ પ્લેટમાં પણ ખાઈએ છીએ, તો એ માન્યતાઓ જો બદલાય તો પછી આ માન્યતા પણ બદલાવી જ જોઈએ. બહુ સાચી વાત છે ઝરણા તમારી. એકચ્યુઅલી આપણા સમાજની અંદર હજી પણ અમુક સમાજનો હિસ્સો એવો છે કે જેમણે આધુનિક સમાજને સ્વીકાર્યો જ નથી. હજી પણ એ લોકોએ પુરુષ પ્રધાન માન્યતાઓ, એ ધાર્મિક માન્યતાઓ અને એ જ સંસ્કાર અને આપણા ધર્મના નામે અમુક રૂઢિચુસ્તતાને પકડીને બેઠા છે. હું ડેફિનેટલી વીણાબેનની સાથે છું કે જેમણે બહુ જ મોટો મુદ્દો અહીંયા કીધો કે માટી ન થાય એટલે તમે કન્યાઓને મંદિર, ઇટ ઇઝ અ લેમ, ટોટલી અ લેમ રીઝન. આવું ક્યારે હોઈ જ ન શકે. માટી તો કોઈના પણ પગ ખરાબ હોય ને વરસાદમાં થઈ શકે. પુરુષો ધોતી પહેરીને જાય અને ગર્ભમાં સ્ત્રી ન જાય, આ તો વર્ષોથી ચાલતો આવો એક મુદ્દો છે. આપણું કામાખ્યા માતાજીનું મંદિર છે, જે માતાજીના મંદિરમાં, ત્યાં પણ આ રીતની કોન્ટ્રોવર્સી ઘણી વખત થતી હોય છે. હમણાં થોડા દિવસમાં મા શક્તિનો તહેવાર આવશે, 9 દિવસ આપણે મા દુર્ગાની પૂજા કરીએ પણ મા દુર્ગાના રૂપને આપણે મંદિરમાં ન આપીએ. એટલે આ આખી માન્યતા છે જેના ઉપર જેમ મહંતજીએ કીધું એ રીતે એક ગેરસમજ હતી અને આ ગેરસમજ દૂર કરી દેવામાં આવી શકે, પણ હજુ સુધી આ ગેરસમજ તો દૂર થઈ જ નથી. ગામ લોકોને શું સમજાવવામાં નથી આવ્યા કે હજુ પણ આ પ્રકારનો જ માહોલ છે અને તેને છુપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે? કહી શકાય કે અત્યારે જે મંદિરમાં પ્રવેશને લઈને વિવાદ સર્જાયો છે, પૂજારી સાથે વાત કરવામાં આવી હતી ને પૂજારીએ જણાવ્યું હતું કે માટી થાય એટલા માટે તેમને પ્રવેશ ન આપવામાં આવ્યો, પરંતુ આ ખુદ મહિલાઓ જે બાળકીઓ છે એ પણ પૂજા કરવા ગઈ હતી ત્યારે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા માટી છે, માટી થાય, ગંદકી થાય છે એટલે તમને પ્રવેશ ન આપવામાં આવ્યો. હા, એમને કહેતા હતા કે અહીંયા ગંદકી થાય છે એટલે તમે અહીંયા પૂજા ન કરશો અને ઉપર પૂજા કરવા નહોતા દેતા. અને શું પૂજા કરીએ, ગંદકી કહેવાય? ખાસ કરીને મંદિરની અંદર પૂજા કરવાનું હતી દીદી. હા, અહીંયા તાળા વાસી દીધા હતા અને ચાવી ગામ લોકોને આપી દીધી હતી એ પૂજારીએ. ગામ લોકોને આપી દીધી હતી, અગ્રણીઓ છે કે ખાસ કરીને અત્યારે બાળકો ઉપર શું અસર પડી રહી છે, કારણ કે કહેવાય છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ છે અને હિન્દુ સંસ્કૃતિ છે બાળકોના આપણો વારસો છે, બાળકો સંભાળવા જોઈએ, પરંતુ અહીંયા કંઈક અલગ જ થઈ રહ્યું છે. પણ એમાં એવું છે, આજે દલિત સમાજની છોકરીઓ છે એના માટે બંધી છે, બીજા કોઈ માટે બંધી નથી. ગામની જે છોકરીઓ છે એ પણ જાય શકે છે, તેમની મહિલાઓ છે એ પણ જઈ શકે છે, પણ બસ દલિત સમાજ છે એટલા માટે કોઈને જવા નથી દેતા. હું અત્યારે લાઈવ ટેલિકાસ્ટ જોતો તો એમાં ખાલી એમ જ આવી રહ્યું છે કે મહિલાને જ, મહિલાને બધા જાય છે, ખાલી દલિત સમાજ નથી જવા દેતા. એનું એક મિનિંગ બોર્ડ મારેલું છે કે મહિલાઓ પ્રવેશ નહીં કરી શકે, પણ આજે બોર્ડ મારેલું છે બરોબર. અને લાઈવ ટેલિકાસ્ટ હું જોતો હતો એની અંદર ખાલી મહિલાનું જ આવે છે. હા, એટલે મહિલાઓ અને દલિત મહિલાઓ બંનેની પ્રવેશ નથી આપતા. ના, એમની મહિલાઓ તો જાય છે, જે પૂજારી તો કીધું છે ને કે મહિલાઓ તો જાય જ છે.
પેલા જતી હતી એવું કે ના પેલા જતી હતી એ લોકો બે વર્ષનું કે છે પણ ખોટી વાત છે એવું છે કે દલિત મહિલાઓ છે એટલે પ્રવેશ હા એટલે પ્રવેશ નથી કરી ખાસ કરીને જરણા અત્યારે દલિત મહિલાઓને લઈને જે મુદ્દો ઉઠ્યો છે પણ ચોંકાવનારી હું વાત એ કહીશ કે અમદાવાદના પણ જે શંકર મંદિરો છે ત્યાં અનેક મંદિરોમાં લખ્યું છે કે બહેનોએ ગર્ભગૃહમાં પ્રવેશ ન કરવો જી જરણા જી બિલકુલ વિભુ આપણે આજ તમામ જે લોકો ગામ લોકો જોડાયા છે તેમની સાથે વાત કરીશું કારણ કે સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આખરે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે માત્ર દલિત મહિલાઓને જ પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો તો શા કારણે બે વર્ષથી આ પ્રકારનું ચાલી આવે છે તે છતાં હજી સુધી કોઈ રજૂઆત કરવામાં નથી આવી કે આ વાત બહાર નથી લાવવામાં આવી તે પણ એક સવાલ જરૂરથી છે ચર્ચા રહેશે જારી એક નાનકડા બ્રેક બાદ તો મહિલાઓને મંદિરમાં પ્રવેશ ન આપવા દેવો અને મહિલાઓ સાથે આ પ્રકારનો અન્યાય કરવો તેવું માત્ર આ એક મંદિરમાં નથી આવા ઘણા દેશના મંદિરો છે કે જ્યાં મહિલાઓને મંદિરમાં પ્રવેશ નથી આપવા દેવામાં આવતો તેની પાછળ અલગ અલગ તર્ક રજૂ કરવામાં આવતા હોય છે અને તેના માટે ચર્ચા ચાલી રહી છે મારી સાથે ગેસ્ટ પેનલમાં કેટલાક મહેમાનો જોડાયેલા છે તેમની સાથે વાત કરી રહ્યા છે જ્યોતિનાથજી હું ફરી વાર એ જ પૂછવા માંગીશ કે આખરે એવા કયા ધારાધોરણો માની લેવામાં આવતા હોય છે કે નક્કી કરવામાં આવતા હોય છે બોટાદનું એક નાનું મંદિર છે પરંતુ દેશના એવા ઘણા મોટા મંદિરો છે જેમાં પણ મહિલાઓને પ્રવેશ નથી અપાતો કયા આધારે આ પ્રકારનો પ્રતિબંધ લગાવી દેવામાં આવતો હોય છે જરા ક્યાંક ને ક્યાંક જાગૃતતાનો અભાવ છે કારણ કે જેટલી ભણતર વધે છે તેટલી ઓર્થોડોક્સતા વધે છે નિયતિબેન કે વીણાબેન મારી સાથે એગ્રી થશે કે હવે પ્રમાણ ભણતરનું ખૂબ આગળ વધી ગયું છે અને જ્યારે ભણતરનું પ્રમાણ ખૂબ આગળ વધ્યું છે ત્યારે આવી ઓર્થોડોક્સતા એટલે કે જડતામાંથી લોકોએ બહાર આવવાની જરૂર છે આજે શાસ્ત્રમાં ક્યાંય જે વસ્તુઓનો ઉલ્લેખ નથી તેવી વસ્તુઓ લઈ અને ધર્મના નામે ઠોપી દઈ અને એક વર્ગ વિગ્રહ ઊભો થાય કે એક નારીને નીચું દેખાડવાની વાતો આવે કે કોઈક સમાજને નીચું દેખાડવાની વાતો આવે આ ખોટી છે અને હું આનો દિલથી વિરોધ કરું છું આજે અમે તો જ્યારે પ્રસંગો કરીએ છીએ ત્યારે દરેક સમાજના લોકો એક જ પંગતે ખાવા બેસાડીએ છે ના હોય કોઈ ભેદભાવ અમે રાખતા નથી જરણા બિલકુલ તો એવું કહી શકાય કે આ પરંપરાના નામે એક પુરુષ પ્રધાનતા થોપી દેવામાં આવી રહી છે હા હું એગ્રી છું આ વસ્તુ સાથે કે ખોટી રીતે પોતાની મનસ્વિતાથી આ વસ્તુને જણબેલ સલાક બેસાડી દેવાની કોશિશ થાય છે અને જાગૃતતા ઓછી છે એટલે આજે તો હું ખરેખર બોટાદના લોકોને હું ધન્યવાદ કહું કે દરેકે જાગૃત થવાની જરૂર છે બહાર આવો અમે તમારી સાથે છે જી બિલકુલ પ્રફુલ્લાબેન એક સામાજિક કાર્યકર્તા તરીકે આપને એવું નથી લાગતું કે હવે મહિલાઓની પણ એક સામાજિક કાર્યકર્તા તરીકે આપ એક એવી ફરજ બજાવો કે જ્યાં આપ આવા નાના ગામડાઓમાં જાઓ અને જ્યાં શિક્ષણનો પણ અભાવ છે કે જ્યાં સમજનો અભાવ છે તે ત્યાં સમજ પૂરી પાડવામાં આવે કારણ કે મહિલાઓ ખુદ આપણે સાંભળ્યું હમણાં મહિલાઓ ખુદ પણ એવું કહી રહી છે કે ના જે પરંપરા વર્ષોથી ચાલતી આવી છે તેને અમે નિભાવીશું અમે મંદિરમાં નહીં જ જઈએ જી જરણા આપની વાત તદ્દન સાચી છે કે સામાજિક કાર્યકર તરીકે અમારે જવું જોઈએ પણ દરેક જગ્યાએ ક્યાંક જવું પોસિબલ નથી હોતું અને અમને ખબર પણ નથી હોતી તો આ એક સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેનાથી અમે અમારો અવાજ પહોંચાડીએ છીએ એટલે હું તો મીડિયાને સેલ્યુટ કરીશ કે આ અત્યારે જે કંઈ બનાવ બની રહ્યા છે અને નિષ્પક્ષ રહીને અને એ લોકોની રજૂઆત કરે છે અને અમને બોલાવે છે એ લોકો અમારો અવાજ અમે ત્યાં સુધી પર્સનલ નથી જઈ શકતા પણ અમે અમારો અવાજ પહોંચાડીએ છીએ બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે સ્ત્રીઓની એક માનસિકતા સ્ત્રીઓ પણ ક્યાંક જવાબદાર છે સી આમાં સ્ત્રીઓ પોતે પણ જવાબદાર છે કેમ કે એ લોકોને એવો એક ડર પેસાડવામાં આવ્યો છે ઈશ્વરથી ડરે છે કે તમારે આવું લખ્યું છે આવું કરશો તો તમને પાપ લાગશે તમે પાપમાં પડશો તમે નર્કમાં જશો એટલું બધું લખવામાં આવ્યું છે ને સ્ત્રીઓ વિશે એટલે આ એક ભણેલી ગણેલી સ્ત્રીમાં પણ આ માનસિકતા છે હજુ પણ કે અમુક વસ્તુ અમારાથી ન કરાય દર્શક મિત્ર જોડાયા છે નાનજીભાઈ કચ્છભુજથી નાનજીભાઈ શું કહેવું છે આપનું આ મામલે સર હા અમારી રાપર તાલુકામાં એક રમીપર ગામ છે હું શંકર મંદિર છે દલિતાને આવા જ નથી દેતા મંદિરમાં આમનું થાય છે એટલે તમામ દલિતોને નથી આવવા દેતા કે માત્ર મહિલાઓને ના તમામ દલિતોને ની મંદિર ઉપર જવા દેવાના બાકી ગમે એ સમાજનો ગમે એ જઈ શકે જે બિલકુલ નવી એક સમસ્યા પણ સામે આવી રહી છે જ્યાં કોઈને પણ નથી જવા દેવામાં આવી રહ્યા તે દલિત હોય તો વધુ એક કોલર આપણી સાથે જોડાશે પણ તે પહેલા હાલ સંવાદદાતા જે જોડાયેલા છે વિભુ તમની સાથે વાત કરી લઈએ વિભુ
અહીં મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે મહિલાઓનું જે મહિલાઓનું એવું કહેવું છે કે મંદિરમાં પ્રવેશ વર્જિત છે, તો મહિલાઓ મંદિરમાં પ્રવેશ નહીં જ કરે, પરંપરા અનુસાર વર્જિત છે એટલે ના જ કરવો જોઈએ. આ મહિલાઓ સાથે આપને કોઈ વાતચીત થઈ? આ મહિલાઓ શું કહી રહી છે? જી જરણા, અત્યારે મહિલાઓ છે આપણી સાથે, ઘણા બધા જે આગેવાનો છે, ખાસ કરીને જે બાળકીઓ ગઈ હતી એ બાળકીઓ પણ અહીં છે. હું આપને મહિલાઓ છે એમને પૂછવા માંગીશ કે ખાસ કરીને આપ લોકો જ્યારે મંદિરમાં જતા હોવ છો, શું તમને એવું કહી દઈએ કે મંદિરમાં પ્રવેશ ન કરતા તો નહીં કરો? જઈએ એટલે એ લોકો કહે તો એ લોકોના દબાણથી અમે નથી જઈ શકતા. શા માટે મંદિરમાં નથી જવું? એને એ લોકો ના પાડે તો અમે કેવી રીતે જઈએ? જઈએ તો વિરોધ ઉઠાવી. એટલે દલિત છો એટલે? હા, દલિત છીએ એટલે. તો શું આપણી સંસ્કૃતિ આમ જ હિન્દુ સંસ્કૃતિ ધર્મની જે સંસ્કૃતિ છે એ નષ્ટ થઈ જશે? કારણ કે હર વખત મહિલાઓ જ છે બાળકોને આંગળીએ લઈ જાય અને બતાવતી હોય છે કે આ ભગવાન છે, એ ભગવાનને કેમ પગે લાગવું, કેવી રીતના પૂજા થતી હોય છે. તો હું એમ કે એટલે તો આ દલિત સિવિ તો એવું થોડુંક હોય કે દલિત ત્યાં ભગવાનના દર્શન કરવા ન જઈએ કે? પણ ગામ લોકો નથી સમજતા, અમને નહીં જવા દેતા. ગામ લોકો નથી સમજતા અને મહિલાઓને છે દર્શન કરવા નથી જવા દેતા? ખાસ કરીને તમે પૂજા કરવા ગયા હતા, પછી પૂજા કરી કે ના કરી? ના, નથી કરવા દેતા તો કઈ રીતે કરીએ? મંદિરે પેલા તો એમ કે છે બગડે છે અમારું, આ બધું બગડે છે. એટલે આજથી કેટલા ટાઈમ થી તમને અંદર જવા નહોતા દેતા? આવતા વર્ષે પણ આ પ્રોબ્લેમ હતો અને અત્યારે પણ. તો છેલ્લા બે વર્ષથી આ પ્રોબ્લેમ છે? હા. તો છેલ્લા બે વર્ષથી આ પ્રોબ્લેમ છે તેમ છતાં પણ ગામના લોકો એ કેમ ન ઉઠાવ્યો અત્યાર સુધી? મેડમ, બે વખતે આવી ઘટના બનેલી અને ગઈ વખતે મામલો એવો બિચકેલો કે આવીને આવી રીતે બોટાદવાળા માણસો બધા ફરતા ગામના ભેગા થઈ ગયેલા અને રાણપુર પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરવા માટે રાણપુરના આજુબાજુના તમામ દલિતો બધા એકઠા થયેલા અને આ લોકોનો અમે રાણપુર ગામના આજુબાજુના દલિતો બધા એક થઈ અને સમજાવેલા કે ભાઈ આ ઘટના છે, ઘટનાને મોટું સ્વરૂપ ના આપો, તમે નાના એવા ગામમાં રહો છો અને ભવિષ્યમાં તકલીફ પડશે અને સુલે શાંતિ કરી અને ગામ ભેગા મળીને રહો. જે તે વખતે સરપંચને બોલાવેલા અને સરપંચ અને પાંચ જણા એમના આગેવાનો, પાંચ અમારા આગેવાનો અને ભેગી એવી ગણતરી કરી હતી કે ભાઈ આ વખતથી અમારી દલિતની છોકરીઓ એને અમારી છોકરીઓની પૂજા કરવા નહીં જાય. પણ છતાં આ વખતે જ્યારે પૂજા આવી ત્યારે એમની છોકરીઓના વૈકલ્પિક ભાગરૂપે એમને મહારાજના ઘરે પૂજા કરવા મોકલતા હતા અને પૂજા કર્યા પછી એમની દીકરીઓ મંદિર ભગવાન શંકરના મંદિરે જઈ પગે પગે લાગી અને નીકળી જતા હતા. જ્યારે અમારી દીકરીઓ માટે એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે નહીં, અમારો કોઈ મહારાજ નથી, એટલે ડાયરેક્ટ ભગવાનના શંકરના મંદિરે પૂજા કરવા જતી હતી. તો આ છોડીઓને ના પાડી કે તમારે અહીંયા કોઈ આવવાનું નહીં અને તમારો અહીં કોઈ તમારો અધિકાર નથી, આ મંદિર અમને બનાવેલું છે અને તમારે કોઈ અહીંયા આવવાનું નહીં. તો અત્યારે ત્યારે સમાધાન થઈ ગયું હતું એટલે ફરી આ મુદ્દો ઉઠો છે આજે? ગયા વખતે સમાધાન કરવામાં આવ્યું હતું, પણ ખાલી કહેવામાં જ આવ્યું હતું સમાધાન, બાકી સમાધાન કર્યું જ નથી. બરોબર, ખાલી વાત જ થઈ હતી, સમાધાન નહીં થયા. શા માટે ને? એ લોકો અમારો વિરોધ જ છે કે તમે આ નથી. વારંવાર અમારા દર વર્ષે આવું બને જ છે કે તમે દલિત છો એટલા માટે તમારે અહીં જરૂર જ નથી. અમારે ગામ મૂકવું હોય તો છૂટી, દલિત છો એટલે જરૂરિયાત નથી, ગામ મૂકવું હોય તો પણ છૂટશે. આવા શબ્દ છે દલિત સમાજને કહેવામાં આવે છે અને તેને મંદિરમાં પ્રવેશ આપવામાં નથી આવતો. જી, કાંકરેજ થી આપણી સાથે જસીબેન જોડાઈ રહ્યા છે. જસીબેન, શું કેવું છે આ મામલે આપનું? જી જસીબેન બોલો. હેલો. જી જસીબેન બોલો. હા, મારે એ કહેવાનું છે કે તમે દલિત મહિલાને આટલો બધો વિરોધ કેમ કરો છો? અહીં સવાલ, જી આભાર જસીબેન, અહીં સવાલ વારંવાર એ થઈ રહ્યો છે. વિભુ આપ જોડાયેલા પણ હતા ત્યાં, ગામ લોકો સાથે વાત કરીને પહેલા તો એ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે આખરે ત્યાં માત્ર દલિત મહિલાઓનો વિરોધ છે કે મહિલાઓનો જ વિરોધ કરવામાં આવી રહ્યો છે? કારણ કે અમુક લોકો કહી રહ્યા છે કે દલિત મહિલા હોવાને કારણે પ્રવેશ આપવામાં ન આવ્યો, પૂજારી બિલકુલ ઇનકાર કરી રહ્યા છે આ વાતથી, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે તમામ મહિલાઓને જ અહીં પ્રવેશવાની બંદી છે, ત્યારે આખો જે મામલો છે તેના બે ફાંટા પડી રહી જાય છે. જો મહિલાઓને જ પ્રવેશ નથી આપવામાં આવતો તો તેનો વિરોધ કઈ રીતે કરવો? જો માત્ર દલિત મહિલાઓને જ નથી પ્રવેશ આપવામાં આવતો તો પણ તે ખૂબ જ ખોટી બાબત છે. નિયતિબેન, અહીં મને એવું લાગે છે જાગૃતતાનો અભાવ છે. જી, ચોક્કસ જાગૃતતાનો અભાવ છે. હું અત્યારે વિભુની સાથે સ્ક્રીન ઉપર જ્યારે આપણે જોયું ત્યારે ત્યાં બહેનો હજી પણ ઘૂંઘટમાં છે,
હવે એ બહેનો જે પોતાના ઘરમાં અથવા ઘરની બહાર નીકળીને જો ઘૂંઘટ પહેરીને જતી હોય તો એ બહેનો મંદિર જેવા મુદ્દે ક્યાં પોતાનો અવાજ ઉઠાવવાની, એટલે જાગૃતતાનો બેઝિક અભાવ છે. ખુશીની વાત જરના એ છે કે એટલીસ્ટ બચ્ચીઓ એટલે બાળકીઓ હવે થોડી અવેર થઈને આગળ આવીને બોલવાનું ચાલુ કર્યું છે, એટલે આપણે હવે ઉમ્મીદ કરીએ કે ધીમે ધીમે આ જ પ્રોગ્રેસની દિશામાં આપણે આગળ વધીએ. પણ ચોક્કસ જાગૃતતાનો અભાવ છે. બીજું એક અભાવ ભય પણ હોય છે. આપણે ત્યાં ભય પણ નથી, ના સરકાર તરફથી એવા કોઈ કાનૂન છે કે નથી, સમાજ ના પણ એવા કોઈ ધાર્મિક પણ કોઈ એવા ભય નથી. એટલે જેને જે યોગ્ય લાગે, જે ગામના મોવડી મંડળ હોય જે ડિસિઝન લે એ પ્રમાણે એ ગામનું સ્ટ્રક્ચર ચાલે. જી બિલકુલ જ્યોતિનાથ, જે આપને શું લાગે છે શું કરવું જોઈએ એવું કે જેના કારણે આ પ્રકારની માન્યતાઓ જે અંતરિયાળ ગામડાઓમાં પ્રવર્તી રહી છે તેને નાથી શકાય? અત્યારની મિનિટે જો વાત કરીએ તો ત્યાં આગળ મામલતદાર અને એસડીએમ સાહેબ અને પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત છે, તો એ લોકોને પૂછવામાં આવે આપણા તરફથી, વિભુબેનને જાણ કરો કે પૂછે કે એમને શું પગલાં લીધા, શું કરવા માંગે છે. કારણ કે આ આખું તંત્ર આપણે વાર્તા કરીએ છીએ પણ ત્યાં અમલવારી કરવાની અધિકારીઓ દ્વારા આવશે, ને ત્યારે એ અધિકારીઓ પાણીમાં બેસી અને ક્યાંક જે નેતાઓ હશે તેનાથી દબાઈ અને પગલા નહીં લે તો આ આખી ચર્ચાનો વ્યર્થ જાય એવું હું માનું છું. જી બિલકુલ, આખી ચર્ચા વ્યર્થ છે જો તેમાં કોઈ પગલા નહીં લેવામાં આવે. અહીં સવાલ એ પણ છે જો કે જ્યોતિનાથજી, કે જો તંત્ર દ્વારા પણ કોઈ પગલા લેવામાં આવશે તો તંત્ર 24 કલાક તો અહીં નથી જ બેસવાનું, ત્યારબાદ તો ગામ લોકો જ રહેવાના છે, તેમના દ્વારા લાદવામાં આવેલી પ્રથાનો જ અમલ થવાનો છે, કારણ કે ગામમાં જ રહેવાનું છે લોકોને.